નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. આકાશી આફત એવી આવી કે અન્નદાતાને માથે પછેડી નાખીને રોવાનો વારો આવ્યો. ધોધમાર વરસાદ વરસ્યો અને ખેડૂતોના ઊભા પાકને ધોઈ નાખ્યો અને ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી નથી ઓસરી રહ્યા, જેને કારણે સાચું સર્વે પણ નથી થઈ શકતું. દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, ધોરાજી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી નાખવામાં આવી છે. 12થી વધુ જિલ્લામાં ભારે તારાજી અને 4000 જેટલા ગામડાની ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય તેવા આંકડા આવી રહ્યા છે સામે, જેમાં એક તરફ સર્વેની કામગીરી અને બીજી તરફ આ સર્વેની કામગીરી પર થતા આક્ષેપો. જી હા, ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ સતત આ સર્વેની કામગીરી પર રોષ ઠાલવી રહ્યું છે અને કહે છે કે સર્વે કરવામાં બહુ ઢીલ થઈ રહી છે. અમુક સમય વીત્યા પછી સર્વે થાય તો તેનો કોઈ મતલબ જ નથી રહેતો. એક વીઘા દીઠ જે આ ખેડૂતો છે તેને 4500 કરતાં પણ વધુનું નુકસાન થયું છે તેવું તેઓ કહી રહ્યા છે. ખેડૂતોની ગુહાર સરકાર સાંભળે અને તે પછી આ ગેરરીતિના જે આક્ષેપ છે ને એ સતત વધી રહ્યા છે. તો શું છે આ સર્વેની સ્થિતિ, તેના પર કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું જેમાં પ્રફુલ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે, શૈલેષભાઈ ઠક્કર કોંગ્રેસમાંથી અને શૈલેષભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે. આપણે ચર્ચાની શરૂઆત કરશું પરંતુ તે પહેલા અમરેલી જિલ્લાની હાલની સ્થિતિ શું છે, ત્યાંના ખેડૂતો શું માંગણી સરકાર પાસે કરી રહ્યા છે અને સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેનાથી તે સંતુષ્ટ છે કે કેમ તે સાંભળી લઈએ. એમાં હજી નિષ્ફળતા દેખાય છે, હજી એમાં કોઈ ફાયદો થાય એવું છે નહીં બાપુ. એનું કારણ હું પહેલી વાર વાવ્યા ને એ ઉગ્યાની વરસાદ થયો એટલે દબાઈ ગયા, પાછા બીજી વાર આવ્યા એમાં એમ થયું વરસાદ થયો એટલે દબાઈ ગયો, વરસાદ હજી ચાલુ છે એટલે એમાં કોઈ શક્યતા છે નહીં કે આમાંથી અમે પાક લઈ જેવું. સરકારની રજૂઆત એવી છે કે અમને થોડો થોડો સહાય કરે બધા ખેડૂતને, અમરેલી જિલ્લો બગસરા આખા તાલુકાને. એ સોયાબી વાવ્યા બે વાર, શું પરિસ્થિતિ થઈ? હા, હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે અમરેલી જિલ્લાની અંદર જે મુશળધાર વરસાદ પડ્યો છે ત્યારે આપણે હાલ અત્યારે પહોંચ્યા છીએ બગસરા, અને બગસરા પંથકનું જે સાપર ગામ છે, સાપર ગામના જ ખેડૂતનું ખેતર છે. હાલ બગસરા શહેર અને બગસરા પંથકની અંદર આજની તારીખે પણ જે વરસાદ પડી રહ્યો છે ત્યારે અહીં આ ખેડૂતના ખેતરની અંદર આ મગફળી છે, પંથકના જે ખેડૂતો છે આ ખેડૂતોની સાથે જ આપણે વાત કરશું કે આ પંથકની અંદર કેવો વરસાદ હતો અને કેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે, ખેડૂતોને કે પાકમાં નુકસાનીઓ કેટલી છે અને કયા કયા પાકોમાં નુકસાની છે. વીઘામાં 15,000 થી 17,000 રૂપિયાનો ટોટલ અટાણ સુધીનો ખર્ચો છે, એની અંદર ઉપાડવાની અંદર માંડવી આવી છે તો અત્યારે 20,000 રૂપિયા હાથમાં આવે તેમ નથી, એટલે ઝાઝી મોટી નુકસાની મગફળીમાં છે. પછી મરસીમાં પણ મોટી નુકસાની, અત્યારે હાલ મરસા ઉતરે એવું હતું પણ મરસા અટાણે બધા ટોટલ ખરી ગયા અને પીળા પડી ગયા નહીં. ત્યારે આ બગસરા પંથકના ખેડૂત જણાવી રહ્યા છે કે છેલ્લા બે દિવસની અંદર 8 ઇંચ જેટલો જે મુશળધાર વરસાદ આ સાપર સહિતના જે ગામો છે તેમાં પડ્યો છે અને ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થયું છે. ત્યારે સરકાર ખેડૂતોને સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. હવે આપણે ચર્ચાની શરૂઆત કરશું, પ્રફુલભાઈ તમારાથી શરૂઆત થશે, કારણ કે જે આપણે આ સ્થિતિ હાલ જોઈ એ અમરેલી જિલ્લાની છે, ત્યાંના ખેડૂતોની જે માંગ છે ને એ પણ આપણે સાંભળી લીધી છે, ત્યાંની પરિસ્થિતિ, ત્યાંના જે દ્રશ્ય છે એ પણ આપણે તસવીરોમાં જોઈ લીધી છે. હવે આ બધી જે વસ્તુ છે એને તમે કઈ રીતે જુઓ છો? લખમાં આપણે ત્યાં કહેવત છે, અતિ સર્વત્ર વર્જયતે, અતિ કશું જ હોવું ના જોઈએ. એક સૌરાષ્ટ્રના દુહામાં પણ છે, અતિ ભલો ન બરસનો, એટલે વધુ વર્ષે એ પણ ખોટું એમ. પરંતુ આ વખતે મેઘરાજા રીઝી ગયા કે કહેર વરસાયો, જે કાંઈ કર્યું તે, પણ અનેક વિસ્તારોમાં લીલા દુકાળ જેવી પરિસ્થિતિ ચોક્કસ એણે પેદા કરી. 37 તાલુકા અને 4 જિલ્લાઓ, દ્વારકા, જૂનાગઢ, જામનગર, પોરબંદર, આ તમામમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ એણે ઊભી કરી છે. 12 જિલ્લાના 4000 જેટલા ગામો છે ત્યાં સરકારના આંકડા પ્રમાણે ખેતીને પારાવાર નુકસાન છે અને આ ગામોની અંદર અત્યારે સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. રાઘવજીભાઈ જે કૃષિમંત્રી છે એણે હમણાં જ કહ્યું હતું
કે ભાઈ અમે 700 જેટલી ટીમો તૈયાર કરી છે અને આ ટીમો છે એ જુદા જુદા ગ્રામ વિસ્તારમાં જઈ અને સર્વેની કામગીરી કરી રહી છે. હવે આ વખતે જે વરસાદની જે પેટર્ન છે કે જ્યાં પડે ત્યાં ધોધમાર પડે અને ટૂંકા ગાળાની અંદર પડે. હવે જે ધોધમાર વરસાદ પડે છે ને એ પાકને ધોઈ નાખે છે, એટલું જ નહીં જમીનને પણ ધોઈ નાખે છે, સેઢા ધોઈ નાખે છે. અનેક જગ્યા એવી હતી કે જ્યાં હાઈવે સુધી પાણી ભરાઈ ગયા હતા, ખેતર ક્યાં છે એનું નામ નિશાન ના દેખાય. એટલે બાગાયતી પાક અને ખેતીના પાકો બંને પાકોને પારાવાર નુકસાન થયું છે. અને બીજી સામે મોંઘવારીમાં જ મૂકી છે, ખેતી મોંઘી થતી જાય છે. હમણાં જે અમરેલીના ખેડૂતે કહ્યું ભાઈ અમારે એક વીઘામાં 17,000 રૂપિયા ખર્ચો થાય છે એ અમે અને એની મગફળી અને મરચા બળી ગયા. બીજા ખેડૂતોએ કહ્યું કે અમે 2 વખત સોયાબીન વાવ્યા, બંને વખત બળી ગયા. એટલે અત્યારે બિયારણ મોંઘું છે, ખાતર મોંઘું છે, એની મજૂરી મોંઘી છે અને એ માટે તમારે ટ્રેક્ટર વાપરવું પડે, એનું ડીઝલ મોંઘું છે, બધી વસ્તુ મોંઘી છે. જેને કારણે ખેતી દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે અને ઉપર જતાં જો કુદરતનો આવો કહેર વરસે તો ખેડૂતની હાલત, આપણા જગતના તાતની હાલત, અન્નદાતાની હાલત ઘણી બધી રીતે ખરાબ થઈ જતી હોય છે. એ તો જે ગ્રામ જીવન હોય છે અને મજબૂતાઈથી કુદરત સામે લડવાવાળી પ્રજા છે. બાકી આ જે માર પડે છે એ બીજા લોકો સહન પણ ના કરી શકે. એટલે તમે જુઓ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિશય વરસાદ પડ્યો છે. અને પોરબંદરને આ બધા જે વિસ્તારો છે, જૂનાગઢને, એમાં તો જે પહેલો વરસાદ પડ્યો હતો એ પણ આટલો જ ખરાબ પડ્યો હતો. પહેલા વરસાદમાં વાવણી વખતે બધું ધોઈ નાખ્યું હતું અને પોરબંદરની અંદર તો ઢોર પશુઓ પણ તણાયા હતા, વાહનો પણ રોડ ઉપર તણાતા જતા હતા, એવી પરિસ્થિતિ પેદા થઈ હતી. એટલે જે પહેલો રાઉન્ડ ગયો ને એમાં પણ પારાવાર નુકસાન થયું અને સરકારે એની સર્વેની કામગીરી પૂરી કરીને એની રાહતની જાહેરાત પણ કરી દીધી. 350 કરોડનું પેકેજની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જાહેરાત કરી અને એમાં 9 જિલ્લાના 45 તાલુકામાં 4,06,892 હેક્ટરમાં રાહતની જે પેકેજ છે જાહેર કર્યું છે. એમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી, આ પહેલા રાઉન્ડની વાત છે. અને આ બીજા રાઉન્ડનો જે સર્વે કરવો પડ્યો છે ત્યારે આ જ જિલ્લાઓમાં વધુ નુકસાન છે કે જે જિલ્લાઓમાં પહેલાં પણ નુકસાન હતું. સામાન્ય રીતે સૌરાષ્ટ્રની અંદર ઓછો વરસાદ પડતો હોય છે, કચ્છમાં ઓછો વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે આખું જે વાતાવરણમાં પલટો આવ્યો છે એના કારણે આજે સૂકા ગણાતા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં હંમેશા વધારે વરસાદ પડતો છે, ત્યાં પણ વધારે પડ્યો છે. ઉત્તર ગુજરાતને બાદ કરતાં તમામ મધ્ય ગુજરાતમાં પણ ખૂબ જ વરસાદ પડ્યો છે. તમે આજે 4 જિલ્લા કયા, દ્વારકા, જામનગર, એ ત્યાં બધે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. જામનગરમાં અત્યારે 43 ટીમો છે એ સર્વે કરી રહી છે. એમાં મગફળી, કઠોળ, શાકભાજી, ડુંગળી અને કપાસના પાકને પારાવાર નુકસાન છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ જ નુકસાન છે. એમાં 4 જિલ્લાઓ ઉપરાંત ઘેડ પંથક અને બરડાનો ડુંગરાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદે આ વખતે માજા મૂકી હતી. હવે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી અને એમાં 1500 હેક્ટર જમીનની અંદર કેળના પાકને બહુ નુકસાન થયું છે. આખા દેશમાં એક જ વિસ્તાર એવો છે કે જ્યાં વર્ષમાં 3 વખત કેળનો પાક આવે છે. ઝઘડિયાના જે નર્મદા કિનારો છે ત્યાં કેળની લૂમો છે એ ખરી ગઈ છે અને કેળની જે ખેતી છે એને એ લોકો સહન ના કરી શકે એટલું મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત ત્યાં બાગાયત પાકમાં પપૈયાને પણ નુકસાન થયું છે અને ખેતીના પાકોમાં શેરડી, શાકભાજી એ બધાને પણ એટલું જ નુકસાન થયું છે. નવસારીમાં જે અંબિકા નદી ગાંડી થઈ હતી એને કારણે 250 વીઘા જમીનની અંદર બાગાયત પાકને એણે સાફ કરી નાખ્યો છે અને ત્યાં ચીકુને સૌથી વધારે નુકસાન થયું છે. ચીકુની જે ખેતી થતી હોય છે, ચીકુને છે બધા ખરી પડ્યા હતા
એટલું જ નહીં, 40 થી 50 વર્ષ જૂના આંબા હતા એ આંબા પણ સૂઈ ગયા. એટલે આંબા અત્યારે આંબામાં કોઈ પાક નથી આવવાનો, પરંતુ એનો જે જહેમત લઈને જે ઝાડને ઉછેર્યા હતા એ ઝાડ છે એ પડી ગયા છે અને ચીકુના પાકને પારાવાર નુકસાન છે. એટલે અનેક વિસ્તારોની અંદર નવસારીમાં પણ એટલું જ નુકસાન છે. ત્યાં પછી આણંદ છે, નડિયાદ છે, ત્યાં પણ એટલું જ નુકસાન છે. આજે પણ ખંભાત, તારાપુર અને માતરમાં ખેતરોમાં પાણી છે, ત્યાં પણ ઊભા પાકને બહુ નુકસાન છે. એટલે ખેડૂત એટલી બધી મહેનત કરીને જે પાકને ઉછેરે છે, ઊભો કરે છે, એ પાક જ્યારે એની નજર સામે ઢળી જાય, સૂઈ જાય કે ખરી જાય, બાગાયત પાકમાં ઉપરથી ખરી જતું હોય છે, આ નુકસાન એને પોતાની નજર સામે જોવાનું હોય છે. પરંતુ આપણે ઈચ્છીએ કે રાજ્ય સરકાર ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરે અને ઝડપથી અમને માટે યોગ્ય પેકેજની જાહેરાત કરે. જો કે આ પેકેજ છે ને એના નુકસાનના પ્રમાણમાં નહિવત હોય છે, પરંતુ એ પણ પૂર્ણ થાય તો સારું. બિલકુલ પ્રફુલભાઈ, હવે આપણે ચર્ચાને આગળ વધારીશું અને હવે શૈલેષભાઈ પરમાર સત્તાને સવાલ, જે પ્રમાણે હું કહું છું, અત્યારે છે ને જે ખેડૂતોની હાલત છે ને બહુ કફોડી બની ચૂકી છે, સર્વેની કામગીરી ખૂબ મંથર ગતિએ થાય છે ને એવા આક્ષેપ પણ એ લોકો કરી રહ્યા છે. હવે આ આક્ષેપનો તમે જવાબ મને કઈ રીતે આપશો અને એ ખેડૂતોને કઈ રીતે આપશો? લખમાજી, પ્રથમ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન કે ખેડૂતોને જગતના તાત માટેના ચર્ચાના મુદ્દાઓ લે છે. જે રીતે પ્રફુલ સરે વાત કરી, હું એમની સંપૂર્ણ વાત સાથે સહમત છું. અનરાધાર વરસાદ વરસ્યો છે, બારે મેઘ ખાંગા થયા છે, જેને કહેવાય કે સાંબેલાધાર મુશળધાર વરસાદ થયો છે, સુપડાધાર સુપડાધાર કહીએ તો પણ ચાલે એવો વરસાદ થયો છે. એટલે હમણાં પ્રફુલ સર વાત કરતા હતા કે અતિ ભલોના બરસનો, એ કબીર સાહેબની સાખીથી જ હું ચાલુ કરીશ કે અતિ ભલોના બોલનો, અતિ ભલોના ચૂપ, અતિ ભલોના બરસનો અને અતિ ભલોના ધૂપ. એટલે બહુ વરસાદ આવે એ પણ સારું નહીં, બહુ બોલીએ એ પણ સારું નહીં, ચૂપ રહીએ બહુ એ પણ સારું નહીં, અને છેલ્લે ધૂપ એટલે કે તડકો એટલો બધો સતત આવે તો એ પણ સારું નહીં, બધું લિમિટમાં સારું. પણ આખરે એક વાત છે, વરસાદ ગમે તેટલો આવે ને તો લીલો દુષ્કાળ થાય એ સારું, પણ સૂકો દુષ્કાળ થાય ને કે વરસાદ આવે જ નહીં તો સૂકો દુષ્કાળ નહીં સારો, એવા આપણા પુસ્તકોમાં પણ લખેલું છે. સર્વેની વાત આવી હતી, સર્વે ત્યારે જ થાય જ્યારે વરાપ થાય, વરાપ એટલે તડકો નીકળે, થોડોક વરસાદ રહે, અને સર્વો થયા પછી ઉઘાડ, ઉઘાડ થાય, અમારા કાઠિયાવાડમાં વરાપ કહે, એટલે વરાપ થાય, ઉઘાડ થાય પછી સર્વે થાય. સર્વે કર્યો, સર્વે કર્યા પછી 350 કરોડનું પેકેજ પણ જાહેર કર્યું, એ પેકેજમાં પણ જે રકમો આપવાની હતી એના પેલા કેશ ડોલ્સ આપવાનો હતો એ કેશ ડોલ્સ પણ આપ્યું. બીજી વાર વરસાદ થયો, હમણાં ખેડૂત એક વાત કરતા હતા કે બીજી વાર વરસાદ થયો ને પછી અમારે હારો પાક થયો. હું પણ એ જ જિલ્લામાંથી આવું છું, અમરેલી જિલ્લામાંથી, બગસરા સાથેનો પણ મારો ત્યાં ઘરોબો રહ્યો છે, એટલે બગસરા કે સાપર ત્યાં પણ નુકસાન થયું જ છે. અને એમાં મગફળીનો પાક વાવીએ ને ત્યારે અમે ખેડૂતના દીકરા છીએ, અમને ખબર પડે કેટલી વિશેષો થાય. લખમાજી, મગફળીના પાકમાં બીજી એક તકલીફ એવી હોય છે કે એ રોજડા અને ભૂંડળાને પાછું ભાવે, એટલે મગફળી વાવ્યા હોય ને હજી તો બી અંદર હોય ને, આ રોજડા અને ભૂંડળા હજુ ઉગ્યા પેલા બી ખાઈ જાય, એટલે ઉગ્યા પછી પણ બી નીચેથી ખાઈ જાય રોજડા અને ભૂંડળા, એટલે એનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે. એ માટે પણ સરકારે ઘણી ફરી યોજના કરી છે. એટલે જે પ્રકારે માનો કે આજનો વરસાદ, થોડાક દી પહેલાનો વરસાદ, એની પહેલાનો વરસાદ, બધે જ વરસાદ થાય છે. વરસાદ માટે આપણે પેલા હવન ને બધું કથાવન કરતા હતા, હવે એવું કરવું નથી પડતું. એ માટે પણ હું કુદરતનો, હવે બંધ થાય એ માટે હવન કરવું પડે, કારણ કે હવે તો સિટીમાં પણ પાણીના ભરાવા થઈ ગયા છે, ગામડા પણ એટલા જ ભરાઈ ગયા છે. હવે ખેડૂતો જે અત્યાર સુધીમાં સહાય કેટલી આપી, એ 2014 થી લઈ અને આજે 2023 છે ત્યાં સુધીની હું વાત કરું તો કુલ 91,49,525 ખેડૂતોને સહાય આપી છે. એમાં કુલ સહાય એટલે 10,907
કરોડની સહાય છે, એટલા માટે કે 11,000 જેટલા 11,000 કરોડ જેટલું સહાય પેકેજો પણ આપ્યા છે. એ તાવતે વાવાઝોડું સહાય હોય, એ બિપોરજોય વાવાઝોડાની સહાય હોય, એ ભરૂચથી આવેલું વાવાઝોડાની સહાય હોય, પોરબંદરમાં આવ્યું હતું એ વાવાઝોડાની સહાય હોય, જામનગરમાં આવ્યું હતું એ વાવાઝોડાની સહાય હોય, કે કચ્છમાં તકલીફ થઈ હતી એ સહાય હોય, એ તમામ પ્રકારની સહાયો મળી અને કુલ આટલી થાય છે. ને 2024 સુધીની આ સહાય છે. અમે ખેડૂતો માટે જે કર્યું છે, ખેડૂતોની આવક વધે, કઈ રીતે એની આવક બમણી થવા તરફ જાય, જે પ્રકારના સરકારે પ્રયત્નો કર્યા છે. હાઉસહોલ્ડ આવક પેલા 32,000 રૂપિયા જ હતી માત્ર ખેડૂતની, આજે 3,20,000 જેટલી હાઉસહોલ્ડ આવક થઈ છે, એ પણ વધારો થયો છે. આજે ખેડૂત છે એ પોતાનો માલ એક્સપોર્ટ કરતો થયો છે, એ બાય સી એક્સપોર્ટ કરે, બાય પ્લેન એર એક્સપોર્ટ કરે, કે બાય ટ્રેન. અત્યારે સવાલ કરવા માંગુ છું કે જે પ્રમાણે શૈલેષભાઈએ કીધું છે કે ભાઈ એ લોકોએ તો કેશ લોન આપ્યા છે, પેકેજ આપ્યા છે વળતરના, પછી કીટોનું વિતરણ કર્યું છે, તો શું કામ આ ખેડૂતો બૂમાબૂમી કરે છે કે ભાઈ અમને કશું મળતું નથી? શું આમાંથી સાચું છે, મારે શું માનવાનું? અને આ જે જોઈ રહ્યા છે દર્શકો, એમને શું માનવાનું? લગભગ પહેલેથી ભાજપને 27-28 વર્ષ થઈ ગયા, અને છેલ્લા 10-15 વર્ષથી તો જોઈ રહ્યા છીએ આપણે કે એમને વારંવાર આંકડા ગણાવે છે. આંકડા એવા ગણાવે છે કે તમને 6 મહિનાની અંદર સહાય આપી, 1 વર્ષ પછી આ સહાય આપી, 1.5 વર્ષ પછી આ સહાય આપી. સહાય આપી પણ કઈ સહાય આપી? તમે જે ખેડૂતને નુકસાન ગયું છે, જે ખેડૂતને 33%થી વધારે નુકસાન ગયું છે, જે ખેડૂતને 33%થી વધારે નુકસાન ગયું છે તેમને પણ નથી મળ્યા. ધારો કે જયા 1.5-2 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આખો તાલુકો જ નહોતો લીધો, અને એ મિનિમમ 40-45% વરસાદ પડ્યો હતો, તો એ તાલુકાને એક પણ ઉમેરવામાં નહોતો આવ્યો. એટલે સહાય આપી પણ કેવી સહાય આપી? 6,400, 2 હેક્ટરે 12,900-12,800 સહાય આપી. અને સહાય આપી, તમે મને સહાય આપી છે તો તમે કઈ ઉપકાર કર્યો એવું નથી. કારણ કે તમે એને, જો તમે કોઈ પણ વજા લેવા જાઓ ને ખેડૂતોના, એની પર ટેક્સ ભરે છે. અત્યારે કેવો વરસાદ પડ્યો છે? 156%, 110%, 118%, 140%, તમામ જગ્યાએ વરસાદ પડ્યો છે. અને ગુજરાતની અંદર એવો ખૂણો બાકી નહીં હોય. સાહેબે જેમ કર્યું, સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સાહેબે વાત કરી બરાબર, કે 4 જિલ્લામાં જોરદાર વરસાદ પડ્યો છે, માનીએ છીએ. પણ બીજી જગ્યાએ પણ 33%થી વધારે વરસાદ ઝાઝો પડ્યો હોવાથી મને એવું, મારું માનવું છે, કોંગ્રેસને એવું માનવું છે કે લીલો દુષ્કાળ જાહેર કરી દે તો કાલે ઉઠીને 7-12-8 પછી 2 ચોપડીની ઝેરોક્સ, 2 ફોટા, પછી એના ઓપરેટરને 200 રૂપિયા, કે તલાટીને 800 રૂપિયા, કે ગામસેવકને 1,000 રૂપિયા, આ બધું કર્યા કરતા લીલો દુષ્કાળ જાહેર કરે. ધારો કે મારા ગામમાં કે મારા તાલુકામાં જેટલા ગામડા હોય, 300 ખાતા 400 ખાતા, ખાલી 2 હેક્ટરનું એકાઉન્ટ આપી, અને હેક્ટરને 2 હેક્ટરની મર્યાદા છે. એવું ના માનશો બેન કે 18 હેક્ટર મારી જગ્યા છે, એક જ સર્વે નંબર, 12 હેક્ટર જગ્યા છે, તો 12 હેક્ટરનું મારું એક ખાતું છે ધારો કે, તો પછી મને છે ને 2 હેક્ટરની મર્યાદા, 2 હેક્ટર પેલા 100 હેક્ટરના પૈસા નથી મળવાના બેન. ધારો કે મારા કાકાના છોકરાનું એક બીજું ખાતું છે, એને 40 વીઘા જગ્યા છે એક જ સર્વે નંબર, તો પણ એને મર્યાદા 2 હેક્ટર નીકળે. તો સમજો બેન, તમે 40 વીઘાની અંદર 7,000 રૂપિયા ખર્ચો કર્યો એને શરૂઆતમાં ખેડામાં, એટલે 7 ચોકુ 88, એટલે સમજી ગયા બેન, 2,80,000 ખર્ચો કર્યો એને ટોટલ, બરોબર, મળશે શું? 2 હેક્ટરની મર્યાદા. આ એમનો નિયમ ના, એમનો ધારા છે. આ નિયમ ધારા કઈ રીતે કાઢ્યા, કેવી રીતે કાઢે છે એ નથી ખબર પડતી. કે 2 હેક્ટરની મર્યાદા એટલે કોઈ પણ નાનો ખેડૂત હોય એને તો સમજ્યા, કે નાના ખેડૂતને પણ, જે બીજો ખેડૂત છે એને 10 વીઘા જમીન છે, 12 વીઘા જમીન છે, એની હાલત શું થાય? બીજું કે તમને ના ખબર હોય તો છેલ્લા મને સમજણ છે તાલકી, અને શૈલેષભાઈ ને મારા પ્રફુલભાઈ સાહેબ ને સમજણ છે તાલકી, કે મને, ધારો કે મારા કાકાના છોકરાને 14 વીઘાની એક કારીમાં છે, 14 વીઘા એટલે 4 હેક્ટર થયું, 4.5-4 હેક્ટર, તો પણ એને 2 ધિરાણ કેટલું મળે ખબર મેડમ? 2.5 લાખ રૂપિયા. એ આલ્યા માલ્યા ને જે 2 કરોડ ને 20 કરોડ ને 50 કરોડ આપે એવી રીતની, અને મર્યાદા 2.5 કરોડ ની હતી, એક ખાતાની 2.5 કરોડની એને મર્યાદા, એને એટલું ધિરાણ મળે બરાબર, એને બીજું કોઈ ધિરાણ ના મળે બરાબર, જેને 20 વીઘાનો નંબર હોય. ઓકે, આપણે હા આપણે છે ને પોઈન્ટ પર આવી રહ્યું છે કે ભાજપના રાજમાં એકદમ
એકદમ હું તો એમ કહું છું કે લીલો દુષ્કાળ કેમ જાય નથી કરતા કૃષિ મંત્રી, એ બધી જગ્યાએ વરસાદ પડે છે. બરોબર. ઓકે, તો હવે આપણે ભાવનગરની સ્થિતિ શું છે અને ત્યાંના જે ખેડૂતો છે એ શું માંગ કરી રહ્યા છે, સરકારની કામગીરીથી સંતુષ્ટ છે કે નહીં એ જોઈએ અને પછી હું ભરતભાઈ તમારી પાસે આવીશ. હાલમાં જે ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે વરસાદ થયો છે, અમુક જિલ્લાઓમાં ઓછો છે, અમુક જિલ્લાઓમાં ખૂબ મોટા પાયે વરસાદ થયો છે, ત્યાં ખેડૂતોને વળતર દેવા માટે સરકારે બનાવેલી ગાઈડલાઈન કે તાત્કાલિક ધોરણે જે વિસ્તારમાં ખૂબ મોટા પાયે વરસાદ થયો છે એમને વળતર સૂકવવું પડે, પરંતુ સરકારને નહીં વળતર સૂકવવાની નીતિ લાગી રહી છે. જ્યાં ખૂબ મોટા પાયે વરસાદ થઈ રહ્યો છે ત્યાં સરખું સર્વે નથી કરાવતા. સર્વે એટલા માટે નથી કરાવતા કે જો સરખું સર્વે થાય તો ખેડૂતોને પૂરેપૂરું વળતર દેવું પડે, પરંતુ સરકારની નહીં દેવાના નીતિના કારણે એના જે રાખેલા માણસોએ, પેટા કોન્ટ્રાક્ટમાં રાખેલા માણસોએ પૂરતું કરી રહ્યા છે. પૂરતે પૂરતું ખેડૂતને વળતર દેવું હોય તો ફરી રિઓપન સર્વે કરાવી અને ખેડૂતને વળતર દેવું જોઈએ. આ સરકાર ખેડૂત સાથે મજાક મસ્તી કરી રહી છે, ક્યાં સુધી કરી રહેશે? કિસાન છે એ જગતનો તાત છે, જગતના તાતને પણ આ સરકાર છોડતી નથી. જગતના તાતને છોડવો જોઈએ, કેમ કે જગતનો તાત છે એની માથે આ દેશ ચાલી રહ્યો છે. જો ખેડૂત એક સરખો ન ખેડૂત રિસાય તો જગતના તાત રિસાશે તો આ જનતા ક્યાં જશે, આ સરકાર ક્યાં જશે? પરંતુ આ સરકારને આપના મત્યો દ્રષ્ટિ હું આ સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ફરી પાછું સર્વે કરાવી અને ખેડૂતોને પૂરતે પૂરતું વળતર આપે. જો વળતર નહીં આપવામાં આવે તો અમો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અમો એક ઉગ્ર આંદોલન કરશું. હવે ભરતભાઈ, આપણે આ સાંભળ્યું ખેડૂત ભાવનગરના શું કહી રહ્યા છે, હવે ભાજપના જે પ્રવક્તા બોલ્યા એનાથી એકદમ ઉલટું, એકદમ વિપરીત વસ્તુ આ ખેડૂત જણાવી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે સરકાર અમારી સાથે મજાક કરે છે કે શું? હવે આ બધી વસ્તુમાં તમે શું જોઈ રહ્યા છો? ખેડૂત અત્યારે સંતુષ્ટ છે ખરો? સર્વેની સિસ્ટમ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. ધન્યવાદ બેન, આપને ચેનલ ને મંતવ્ય નુજે અત્યારે જે ખેડૂતોને વ્યથા રજૂ કરી એને હું ધન્યવાદ આપું છું. પણ હવે ભાજપના પ્રવક્તા અને કોંગ્રેસના રાજકીય બંને શૈલેષભાઈ પણ અમારી વાત સાંભળો. હવે ભાવનગર જિલ્લાની હું ટૂંકમાં વાત કરવાનો છું, પણ જ્યારે નરેન્દ્રભાઈ બીજી વખત મુખ્યમંત્રી બન્યા અને તરત જ એક જ મહિના એટલે કે મેં 25 વર્ષ પહેલાં એક કવિતા લખેલી છે, એની એક કડી આજના પ્રસંગને અનુરૂપ છે. એટલે હું બોલું છું કે ખેડૂતોના જીવનની હું સ્થિતિ છે આ સંસારમાં એ કોણ જઈને સમજાવશે સરકારમાં? અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બે વાતનું ખેડૂતને દુઃખ છે, પણ એ કેવો ખંભીધર છે કે એ પાછો મહેનત કરીને આનંદથી ખાય છે. હવે આ સરકારને આમાં બધું દેવાનું હોય કે કરવાનું હોય એમાં અત્યારે જે દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય, એ બધા 6-7 જિલ્લામાં કચ્છ હોય અતિ વરસાદ પડ્યો છે એ 100% આપણે બધા જાણીએ છીએ. પણ અમારા ભાવનગર જિલ્લાની અંદર બેન અત્યારે 90%થી ઓછો વરસાદ છે, એમાંય મહુવા તાલુકાની અંદર અમારા કાયદેસરના આંકડા બોલે છે કે 80%થી ઓછો વરસાદ છે. ભાવનગર જિલ્લાના 12 ડેમ છે, એમાં આપણા સૌરાષ્ટ્રનો મોટામાં મોટો શેત્રુજી ડેમ છે એ અત્યારે 68% આજની તારીખે ભરાયો છે. એક ભાવનગર જિલ્લામાં રોજકી ડેમ ભરાણો રાજાવદર 6 છે, ખારો 42% છે, પાણીયાળી 47% છે અને એક ડેમ તો લાખણકાનો 5% જ ભરાણેલો છે. એટલે ભાવનગર જિલ્લામાં પાણીની મોટા પાયે અછત છે. અને ભાવનગર જિલ્લામાં બેન હું તમને તમારા માધ્યમથી અને જવાબદારીપૂર્વક ભાજપના પ્રવક્તાને અને સરકારમાંથી વાત પહોંચાડો કે 27/6/2024 રોજ અમારા ભાવનગર જિલ્લામાં વરસાદ શરૂ થયો, ત્યાં આજની તારીખ સુધી સતત વરસાદ 70 દિવસથી ઉપર છે. એમાં એક પણ દિવસ એવો નથી કે વરસાદ ન પડ્યો, ખેડૂતોએ ખેતરમાં કામ નથી કરી શક્યા. ભાવનગર જિલ્લો સારો છે એ સરકારની ખોટી વાહિયાત છે. બધા જ જિલ્લા કરતાં વધારેમાં વધારે કોઈ નુકસાન ભોગવતું હોય તો એ અમારા ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો, તળાજા તાલુકો, જેસર તાલુકો, ઘોઘાટ તાલુકો, એ અત્યારે પાયાના મોલ ખાલી લીલા છે એટલું જ છે. પણ આ સરકાર છે એ ખેડૂતોને આપે એવું મને ક્યાંય દૂર હુંથી સપનામાંય ક્યાંય હું જોવા માંગતો નથી. આ સરકાર બસ ક્ષેત્રામણી વાતો કરે કે અમે 350 કરોડ રૂપિયા આપ્યા. હું 350 કરોડ રૂપિયા બેન એ 50 લાખ કરોડ
50,000 કરોડ રૂપિયા આપે તો ઓછા પડે, ત્યારે એને હાડી 300 કરોડ રૂપિયા આપ્યા, અને અત્યારની જે નુકસાની છે એમાં તો 2,00,000 કરોડ રૂપિયા આપે ને તો બેન અડધી નુકસાની નથી થાય. ત્યારે હવે ભૂપેન્દ્રભાઈ 5,000 કે 10,000 કરોડ નો પેકેજ જાહેર કરવાના તો નથી જ તે, પણ એવું કઈક આપની પાસે હું ફરીથી આવું છું. આપણે શૈલેષભાઈ ને એ મુદ્દે જ સવાલ કરી લઈએ, આપણે શૈલેષભાઈ ને એ મુદ્દે જ પૂછી લઈએ. જી શૈલેષભાઈ, આપ આ વસ્તુ નો જવાબ આપો પહેલા. શૈલેષભાઈ પરમાર. જી લખમાજી, ખેડૂત આગેવાનને પણ સાંભળ્યા ભરતસિંહ વાળા, પણ મારે એ કહેવું છે કે આ સરકાર જે રીતે ખેડૂતો માટે કામ કરે છે એમાં હમણાં કહેતા હતા કે એજન્સી મારફત કોઈ ખેડૂત આગેવાન વાત કરતા હતા કે આપણે સર્વે કરાવીએ છીએ. સર્વેની એક ટીમ બનાવી છે જિલ્લાવાઇઝ, એ જિલ્લાવાઇઝ સર્વેમાં ગામ જે ગામમાં જાય એ ગામના તલાટી મંત્રી, એ ગામના ગ્રામસેવક, એ ત્યાં તાલુકાના વિસ્તરણ અધિકારી અને કૃષિ નિયામક અને ગામના સરપંચ આ તમામ સાથે મળી અને સર્વે કરતા હોય છે ને ખેતરમાં જતા હોય છે. આ પ્રકારે સર્વે થાય છે. અત્યાર સુધી જોવા જઈએ સિસ્ટમની અમને ખબર છે શૈલેશભાઈ કે કઈ રીતે સર્વે થાય છે, કેટલા લોકો જોડાય છે, એ આંકડા સામે આવે છે, પણ એ સર્વેથી કોઈને સંતોષ નથી. મારો સવાલ તો એ છે ને. ના, સંતોષ એટલા માટે કહું છું કે એટલે હોવો જોઈએ કે એ સર્વેના આધારે આપણે સહાય પેકેજ 350 કરોડનું બહાર પાડ્યું હતું. એ 350 કરોડ જે બહાર પાડ્યું છે એ તમામને DBTના માધ્યમ, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી એ મળી રહે એવી પણ યોજના કરી છે. ને ખેડૂત એપ્લિકેશન કરે કે ભાઈ આ આ જિલ્લામાં આ તાલુકામાં આપણે અતિવૃષ્ટિ જાહેર કરી છે, અને હમણાં શૈલેષભાઈ વાત કરતા હતા કે 1 વીઘે આટલા ને 1 એકરે આટલા, હવે ભાઈ તમે 2 એકરે આપતા હતા, અમે 1 એકરે નુકસાન થાય તો પણ આપીએ. તમે એ વસ્તુમાં તો આપણે પડીશું જ નહીં કે તમે શું કર્યું ને અમે શું કર્યું એમાં નથી પડવું આપણે. અત્યારે સરકાર તમારી છે 2800 વર્ષ થી, તો તમે આપી શકો છો ને. ખોબલે ને ખોબલે ખેડૂત જગત તાતે મત આપ્યા છે. સારું બોલાઈ ગયું, બોલાઈ ગયું. બસ હવે કઈ બોલવાનું છે? બોલવાનું છે ઘણું બધું. વચ્ચે ના બોલાય પછી પાછળથી બોલજો ને, તમારે જેટલું બોલવું એટલું લખી લ્યો. જી એટલે કિસાન સન્માન નિધિની વાત હોય કે DBTથી ટ્રાન્સફર કરવાની વાત હોય, હમણાં વાત થતી હતી કે 3,00,000 રૂપિયા ખેડૂતોને ધિરાણ મળે છે. એ ધિરાણ જે મળે છે ને એ 0% વ્યાજે મળે છે, અને આપણને ખબર છે કે 2095 પહેલાં 18% વ્યાજે બેંક ધિરાણ કરતી હતી, એ પણ આપણે જોયું છે ને. આ 0% છે ને એમાં પણ 4% રાજ્ય સરકાર ભોગવે છે અને 3% જે છે ને એ કેન્દ્ર સરકાર ભોગવે છે. બંને સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ને, બંને સરકાર ભોગવે છે એટલે ખેડૂતોને 0% મળે છે. આપણે એ પણ જાણીએ છીએ કે કૃષિ ઉત્પાદન વધે એ માટે પણ રાજ્ય સરકારે પ્રયત્ન કર્યા છે. 2002 માત્ર 103 વીજ યુનિટો આપણે વપરાતા હતા ખેતીમાં, આજે 2022 2100 કરોડ વીજ યુનિટ વપરાઈ રહ્યા છે. 5 ટ્રિલિયન ઇકોનોમી જે આપણે દેશની કરવાની છે, જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે, એમની ઈચ્છા છે, એમનું સ્વપ્નું છે, એમાં 1 ટ્રિલિયન ઇકોનોમી જે છે એ એગ્રીકલ્ચરમાંથી થાય એવા પણ એગ્રીકલ્ચર વિભાગ પણ મહેનત કરી રહ્યો છે. કેન્દ્ર અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર બંને એગ્રીકલ્ચરમાં સ્ટાર્ટઅપ થાય, એગ્રીકલ્ચરમાં એક્સપોર્ટ થાય, એગ્રીકલ્ચર છે એમાં એક્સપોર્ટ થાય અને ખેડૂતોને કંઈક મળે, એગ્રીકલ્ચરમાં સ્ટાર્ટઅપ થાય એટલે એગ્રીકલ્ચરની કંપનીઓ થાય અને એગ્રીકલ્ચર આધારિત કંપનીઓ બને એ દિશામાં પણ અમે ચાલીએ છીએ. અમને ખબર છે કે જો ડુંગળીમાં તકલીફ થઈ હતી લખમાજી, તો કિલોએ 2 રૂપિયા નાફેડ, ઐતિહાસિક નાફેડ કોઈ દિવસ ક્યારે ટેકા ન ખરીદે, પણ એને પણ અમે ગુજરાતમાં લાવી અને 2 કિલોએ 2 રૂપિયા ડુંગળીમાં પણ આપવાનું નક્કી કર્યું હતું. એ જ આ સરકાર છે. ચર્ચામાં ફરીથી આપનું સ્વાગત છે. અને આપણી જે ખેડૂતોની જે અત્યારે પરિસ્થિતિ કફોડી બની ચૂકી છે, આકાશી આફત એમના પર વરસી છે અને તેને લઈ અને જે ત્રાહિમામ અત્યારે એ લોકો પોકારી રહ્યા છે તેના પર આપણે સતત ચર્ચા કરતા રહીશું અને પેનલ પણ આપણી સાથે જોડાયેલી છે. પરંતુ તે પહેલા ધોરાજીના ખેડૂતો શું માંગ સરકાર પાસે કરી રહ્યા છે અને તેમની શું વ્યથા છે, તેમની શું પીડા છે, આપણે એના પર એક નજર કરી લઈએ.
અમારો પાક ફેલ થઈ ગયો છે એડા, તમે જોવો છો ને હાવ કેવા થઈ ગયા છે. કેના કારણે? આ વરસાદને કારણે. આ તમે જોવો તો ખરી, તમે દેખો છો ને કેવીક નુકસાની આવશે. જો નુકસાની અમને આવશે તો ખરી, અમે અત્યારે હું કહીએ કેમ કહી હગી, વરસાદને કારણે નુકસાની. કપાસ છે, એડા છે, મગફળી છે, બધું એને બધાને નુકસાની છે જ આ વરસાદને કારણે. હવે અમને કાંઈ રાહત થોડીક મળી મળે તો અમે જરાક થઈ હગી. એમ કેવા ખર્ચા કર્યા હતા? ખર્ચા તો જો બિયારણના હોય, પછી ખાતર નાખ્યું હોય, દવાઈઓ સાપી હોય, એ બધા ખર્ચા તો કર્યા હોય. નદી તો ઉગીને હમાનામાં થઈ રહ્યા તો આ ફૂટ ફૂટના થયા, ફૂટ ફૂટ બબે ફૂટના હતા ને બધા સુકાઈ ગયા. એક મહિના થયા સતત ધીમે ધારે ફૂલ ને ધીમે ફૂલ વરસાદ આવ્યા છે. આખી મોલની કફોડી હાલત થઈ ગઈ છે અત્યારે અમારી. એજેન્ડા છે, કપાસ ઉભા છોડવા મૂકી દીધા છે, એડા પડી ગયા છે, મૂળિયામાં ધોવાઈ ગયા છે, અને ડુંગળી જેવા પાકોને નુકસાની છે. જાજી કોબી ફેલ થઈ ગઈ છે. ખર્ચો જાજો કર્યો, વીઘે 7-8 હજારનો ખર્ચો થઈ ગયો છે. ખેતરોમાં અત્યારે ધોવાણ થઈ ગયા છે, જમીન ઉપરથી ધોવાણ થઈ ગયું, એટલે મૂળિયા દેખાઈ ગયા, મોલ પડી ગયો. એટલો આજે ભારે વરસાદના કારણે અત્યારે ધરતીપુત્રોને બહુ અતિ ભયંકર નુકસાન થયેલું છે. એડાનો પાક તો સંપૂર્ણપણે ફેલ થઈ ગયો એવું લાગે છે. થોડું ઘણું કદાચ રહેશે પણ અતિ નુકસાન થયેલું છે. કપાસના પાકમાં પણ એવું જ છે. ને હજી હાલની તકે ભારે વરસાદને કારણે કાલે વરસાદ બંધ રહી ગયો છે, પણ હજી ખેડૂતના ખેતરોમાંથી પાણી બહેણે હજી નીકળ્યા નથી. ખેતરોની શું સ્થિતિ છે? ખેતરો ધોવાણા ઓછા છે, પણ ખેતરોમાં હજી પાણી ભરાયેલા છે. એટલે ખેતરોમાંથી હવે પાણી ધીમે ધીમે, નદી અત્યારે બધી બાજુ ફૂલ છે, એટલે ખેતરોમાં પાણી હજી નીકળ્યા નથી. થોડા થોડા હવે ઓછા થતા જઈએ. પ્રફુલભાઈ, આ જે આપણે તસવીરો જોઈ અને જે ખેડૂતો આપણે સાંભળ્યા ને, એ ખેડૂત ધોરાજીના છે અને સતત જાણે ખેડૂત રોઈ રહ્યા હોય રીતસરના તેવી સ્થિતિ ત્યાંની જોવા મળી રહી છે. શું કહેશો આપ? આપણે જે દ્રશ્યો જોયા તો ધોરાજીના જોયા, એ પહેલા અમરેલી જિલ્લાના ખેડૂતોને જોયા. તમામ જે ખેડૂતો છે એની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, અને એની વ્યથા અસ્થાને નથી. કારણ કે કુદરતને આ વખતે મેઘરાજાએ મહેરને બદલે કહેર વરસાવી છે. જોકે શૈલેષભાઈ કહે છે એમ, સૂકો દુકાળ કરતાં લીલો દુકાળ સારો, એક આશ્વાસન લઈએ કે જેથી કરી ચારોલું થઈ જાય ઢોર માટે. પરંતુ ખેડૂતે જે મોંઘા ભાવનું જે બિયારણ નાખેલું હોય છે, એને આખી અત્યારે ખેતી છે મોંઘી થઈ ગઈ છે. તમને તમામ ચીજો એને મોંઘી મળે છે. ડીઝલે મોંઘું છે, પેસ્ટિસાઇડ્સ મોંઘા છે, ખાતર મોંઘા છે, તમામ વસ્તુ એ વગર પાછું ચાલતું પણ નથી. પેસ્ટિસાઇડ્સ ના નાખે તો પાછું અંદર ઈયળો આવે છે, અને સુકારોનો રોગ ચાલો આવે છે, ને જીવડા આવે છે, ને જીવાત આવે છે. એટલે તમામ વસ્તુ એની ટાળવાલ છે. બાળકની જેમ એને પોતાના પાકને એને ઉછેરેલો હોય છે, અને ત્યારે એ પાકને જ્યારે આમ જમીન ઉપર સૂઈ જતો જુએ કે ખતમ થઈ જતો જુએ, બળી જતો જુએ, ત્યારે ખેડૂતનો હૈયામાં પણ એટલી જ આગ લાગતી હોય છે. કારણ કે એને બાળકની જેમ એને પોતાના પાકને પ્રેમથી ઉછેર્યો હોય છે. પરંતુ જે આપણે ભારતના ખેડૂત છે ને, એ મોટાભાગે આકાશી ખેતી ઉપર આધારિત હોવાથી જે 12 મહિના કે 6 મહિનામાં જે એને જે મહેનત કરેલી હોય છે ને, એમાં ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, સાહુકાર ખાય, આ હમણાં શૈલેષભાઈ યાદ કર્યું એટલે એ રીતે રોજડા ખાય ને ભૂંડ ખાય, વધે એ ખેડૂતના ઘરમાં આવે, અને એ પણ જો એના નસીબ હોય તો, નહીં તો ખળામાં હોય ને રાત્રે મેઘો તાટકે ના પણ ત્યાં ખેડામાં બગાડી નાખે, ઘર સુધી પહોંચવા ના દે. એટલે આપણે જે આકાશવર્તી ખેતી છે એની સામે ખેડૂત છે કુદરત સામે લડી લડીને લેવા માટે ટેવાયેલો છે. પોતાના પાક, પોતાનું મહેનતનું ફળ એ લડી લડીને લે છે. એટલે ખેડૂતની સ્થિતિ આ વખતે છે એ અતિ વરસાદના કારણે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અને ચોક્કસપણે એ ખેડૂતો પોતે જે વિનંતી કરી રહ્યા છે કે સરકાર ઝડપથી સર્વે કરી નાખે ને અમને કંઈક રાહત જાહેર કરે તો સારું. કારણ કે રાહત એટલે રાહત જ હોય છે. કારણ કે સરકાર પણ પૂરેપૂરું જે ખર્ચ છે આપી શકવાની નથી. કારણ કે પૂરો ખર્ચ તો જે અત્યારે જે નુકસાન છે ને, એ આ વર્ષે 1000 કરોડનું નુકસાન છે. આ થોડું ઘણું નુકસાન નથી ખેતીને. અનેક જગ્યાએ હમણે ધોરાજીમાં તો કહ્યું કે અમારી હજી ખેતી ધોવાઈ નથી, પેલો જમીન ધોવાઈ નથી ગઈ, પાણી ભરેલા છે. પણ અનેક જગ્યાએ તો જે ઘેડ વિસ્તારને, બરોડા વિસ્તારને, પોરબંદરને
ત્યાં તો માટી ધોવાઈ ગઈ છે ખેતરની, અને ખેતરની માટી ધોવાઈ જાય ત્યારે જે કાળી ફળદ્રુપ માટી છે એ પેદા કરવાનું ઘણું અઘરું હોય છે, અને એટલું જ નુકસાન છે ને એ આપણે પશુપાલકોને પણ યાદ કરવા જોઈએ. અનેક લોકોએ પોતાના પાળેલા મોંઘા પશુઓ છે એ તણાઈ ગયા છે, અને સૌથી એ જે આપણે જીવદયાની દ્રષ્ટિએ જોઈએ કે ખેડૂતની વ્યથાની દ્રષ્ટિએ જોઈએ તો આ બાબત આપણા રૂંવાડા ઊભા કરી દે એવી છે કે એ જે ગાય કે ભેંસ જ્યારે તણાતી જતી હોય છે અને જીવવા માટે જે તડફડિયા મારતી હોય છે, અને આવા દ્રશ્યો આપણે વિડીયોમાં જોયા છે, પશુપાલકોને પણ એટલું જ નુકસાન છે. એટલે આ વર્ષે વરસાદની અંદર તમામ વર્ગને જે અસર થઈ છે એમાં, કારણ કે ખેત 60-70% ગ્રામ વિસ્તારના લોકો હજુ તે ખેતી ઉપર જ નભે છે, કાં તો ખેત મજૂર હોય છે ને કાં તો પોતે ખેડૂત હોય છે. કોરોના વખતે જીડીપી માત્ર ખેતી જ જાળવી રાખી હતી. જી બિલકુલ પ્રફુલભાઈ. હવે શૈલેષભાઈ હું તમારી પાસે આવવા માંગીશ. શૈલેષભાઈ પરમાર, તમે અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી ને એની અંદર એક વસ્તુ કોમન છે કે સર્વેની તમારી જે સિસ્ટમ છે 33% એ, અને જે ચોક્કસ એકરનો એક હિસ્સો તમે રાખ્યો છે, એક હિસાબ તમે રાખ્યો છે એ, આ બંને પર બંને ત્રણે ત્રણ પ્રવક્તાઓએ સવાલ કર્યા છે, એટલે મારે હવે એના પર જવાબ જોઈએ છે અને સંતોષકારક જવાબ આપણી જે જોઈ રહ્યા છે દર્શકો એને પણ મળે એવી અપેક્ષા. હા લખમાજી, મેં ખેડૂતોને સાંભળ્યા. જે પ્રકારે સહાય આપવાની પદ્ધતિ છે એ NDRF અને SDRFની પદ્ધતિ છે. NDRF છે જે એ કેન્દ્ર સરકાર દ્વારા છે, અને SDRF છે તો એ રાજ્યનો ફાળો છે. એટલે NDRF અને SDRFના એવા નિયમ છે કે 33% કરતાં વધારે નુકસાન થાય તો જ એમને સહાય આપવામાં આવે. પણ એ સહાય 33% કરતાં ઓછી હોય તો ખેડૂતને તકલીફ થાય, કોઈને 20% હોય 10% હોય, તો એ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ પણ બહાર પાડ્યા છે. એટલે સહાય પેકેજના મારફતે જાય છે ને. SDRF ને NDRF ને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ SDRF છે તો એ આપણને તાત્કાલિક સહાય પણ આપે છે, જેને કહેવાય છે કેશ ડોલ્સ, એ પણ એ આપે છે. મકાન સહાયની વાત હોય તો પણ એ આપે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટથી જે નુકસાની થયું છે અતિવૃષ્ટિમાં એ પણ આવે છે, અને વાવાઝોડું જે છે એ તો કુદરતી છે, પાણી ભરાવા એ કુદરતી છે. પણ સત્તાને જ સવાલ હોય. હમણાં લખમાજીએ ખૂબ સરસ વાત કરી કે એ જેની પાસે સત્તા છે એને જ સવાલ હોય ને. સત્તા એ જ એના જવાબ આપવાના હોય, ને અમે જવાબ આપવા માટે બંધાયેલા પણ છીએ, અને અમારી ફરજ પણ છે. એટલા માટે અમે દર વખતે કહીએ છીએ. હમણાં ધોરાજીના ખેડૂત વાત કરતા હતા, અમરેલી, બગસરા, ભાવનગર એ તમામ ખેડૂતો વાત કરતા હતા. હમણાં એક ખેડૂતે ખૂબ સરસ કીધું કે બિયારણનો ખર્ચો થાય એ પછી પાછો ખાતરનો ખર્ચો થાય એ પછી પાછો દવાનો ખર્ચો થાય એ પછી પાછો ટ્રેક્ટરમાંથી લઈ જવાનો ખર્ચો થાય, APMC એ પહોંચાડવાનો ખર્ચો થાય, APMC માં સેન્સનો ખર્ચો થાય, આ તમામ ખર્ચો થાય, અને વીઘે 7-8 હજારનો ખર્ચો થાય છે એવું ખેડૂત કહેતા હતા. ઘણી જગ્યાએ વધારે પણ થતો હોય. પણ અમે સરકાર તરફથી જે કંઈ વધારેમાં વધારે ઇન્સેન્ટિવ આપી શકીએ, એ કદાચ મિનિમમ સપોર્ટ પ્રાઇઝના લીધે આપવાનું હોય, એ MSPના લીધે આપવાનું હોય, ટેકાના ભાવે મગફળી ખરીદવાની હોય, ટેકાના ભાવે ચણા ખરીદવાના હોય, ટેકાના ભાવે ડાંગર, જુવાર, બાજરો, આ તમામ બાબતમાં અમે ટેકાના ભાવે ખરીદીએ છીએ. અમારી MSP કમિટી જે કેન્દ્રની છે એ ટેકાના ભાવને રિવાઇઝ પણ કરે છે. જ્યારે પણ C2+15, C2 એટલે પડતર ભાવ અને 15 એટલે દોઢો એને આપવાનો ભાવ, એ 50% જે 100% ખર્ચ્યો એનો 50% એને ખેડૂતને આપવાનો, એ પ્રમાણે જે કાંઈ ખર્ચ થાય છે વાવણીથી કાપણી સુધી એ તમામ ખર્ચ અમે કરીએ છીએ. હમણાં વાત કરી, ચોર ખાય, મોર ખાય, રોજ ખાય ને વધે તો ખેડૂત ખાય, આ પ્રકારની હાલત હતી. ચોર ખાતા એ પણ આપણને ખબર હતી કે ત્યારે શાંતિ સલામતી અને સુખાકારી નહોતી. ખેડૂતના ખેતરમાં ઉભો પાક હોય ને એ કોણ લઈ જતો હતું, કોણ અસામાજિક તત્વ લઈ જતું હતું, એના કારણે આ કહેવતો પડી છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે એમાં નથી પડવું, પણ અમે ખેડૂતને કઈ રીતે આવક થાય. હમણાં વાત થતી હતી કે એક ખેડૂતના ઘરે ફોર્ચ્યુનર છે, તો ખેડૂતના ઘરે ફોર્ચ્યુનર ક્યારે આવે? પેલા તો અમારા બાપ દાદા ખેડૂત જ હતા, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી. પેલા ખેડૂતના ખેતરમાં સાયકલ પણ નહોતી, ખેડૂતના ઘરે સાયકલ પણ નહોતી. આજે ખેડૂત ફોર્ચ્યુનર લેતો થઈ ગયો, આજે ફોર વ્હીલ લઈને જતો આવતો થયો. સારી વાત છે. સરકારનો પણ ક્યાંક ભાગ છે શૈલેષભાઈ, મોટા ખેડૂતોની વાત છે, બાકી ગરીબ ખેડૂતોને છે ને બે ટંકનું પૂરું કરવાનું પણ અઘરું બની ગયું છે.
કોઈ પણ આપણા પેનલ માં જે છે એમને નહીં હોય, પણ મધ્યમ ખેડૂત જે છે એ માટેની બે એકર એટલે એ માટેની સહાય છે, અને એ સહાય આપી છે, એમએસપી ના ધોરણે આપી છે, અને જે એમએસપી ટેકાના ભાવે પણ અમે ખરીદી પણ કરીએ છીએ, નાફેડને પણ લાવીએ છીએ. કદાચ ઇફકો માંથી ખાતર આપવાની વાત હોય 3500 રૂપિયા, લખમાજી મેં તમને વાત કરું તો 3500 રૂપિયા એક યુરિયાની બેગ ના થાય છે. ખેડૂતને કેટલામાં મળે છે? 300 રૂપિયે. 3200 રૂપિયા જે વધ્યા ને એ સરકાર ભોગવે છે સબસીડી, અને 1.5 લાખ કરોડ જેટલી સબસીડી સરકાર ભોગવે. એટલે એમાં બહુ મોટી વાત કરવા કે અમે એવું શૈલેષભાઈ આવું છું એમથી અમે કરીએ છીએ. જી શૈલેષભાઈ આપની વાત મૂકો. શૈલેષભાઈ વચ્ચે નથી બોલવું, હવે બોલવું. અરે શૈલેષભાઈ તમે કો 3200 3300 આંકડા બધા બહુ ગણાયા, આંકડા ઉપર ના જશો. તમામ ખેડૂતો જે જોઈ રહ્યા છે એટલું જ પૂછે છે તમને કે અમને ક્યારે તમે વળતર આપશો, તમારું સર્વે ક્યારે પૂરું. તમે એક બાજુ એવું કહો છો કે વરાળ થાય પછી કે સર્વે થાય પછી એના આંકડા થાય આપી દીધું છે આપશું. હું એટલું કહું છું કે તમે એવું કીધું કે ફોર્ચ્યુનર ને ઓડી એ કયા ખેડૂત પાસે છે કે જ્યારે 42 લાખ રૂપિયા વીઘો તમારા નેનો ફોર કંપની વાળા જે ખરીદી કરીને એમની પાસે છે, નાનો જે 4 વીઘા ને 5 વીઘા ખેડૂત વાળો છે ને એ તમને તમને ખબર છે 2 વીઘા જમીન હોય ને એને છે ને 9000 10000 રૂપિયા ખર્ચો થાય ને, તો પોતાના બૈરાના જે ઘરેણા હોય ને એ ગીરો મૂકી અને એ ખેતી કરતા હોય છે. શૈલેષભાઈ તમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર જાઓ ને ત્યારે ખબર પડે છે જે ભાગ્યો એટલે 35% ભાગ્યાઓ છે. જે મોટા ખેડૂતના ભાગ્યાઓની વાત કરું ને એ ભાગ્યાની જરૂર છે કે ભાગ્યાએ કેટલો ખર્ચો કર્યો કે ભાઈ 50000 રૂપિયા 1 હેક્ટરની અંદર, તો એને શું મળે? વળતર તો કોને મળવાનું છે સાહેબ? પ્રફુલભાઈ જેનું નકલમાં નામ છે 3 હેક્ટરમાં પ્રફુલભાઈનું, હવે એમને તો ભાગે જમીન આવતી દીધી છે, ભાગે એ નુકસાન કર્યું. પણ જે ચેક વતે પૈસા આવવાના છે ને એ પ્રફુલભાઈના ઘરમાં આવવાના છે. એ રીતે કહું છું શૈલેષભાઈ, જે ભાગ્યા છે ને એ ભાગ્યાને બહુ જરૂર છે, કારણ કે ભાગે જેની જગ્યા ભાગે રાખી છે ને એની તો અત્યારે હાલત કફોડી છે. બિલકુલ. હવે શૈલેષભાઈ મારો તમને હજુ થોડુંક તમે જ બોલી નાખજો કે આ જે ખેડૂત આગેવાન હતા ને એમણે પણ એવું જ કહ્યું આપણને કે સર્વે છેલ્લા ઘણા સમયથી થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખામી દર વખતે રહી જાય છે અને ખેડૂતોને એ વસ્તુનો અસંતોષ છે. ત્યારે આ વખતે શું એ અસંતોષ તેમનો છે એ સંતોષમાં ફેરવાશે? તમને શું લાગે છે? હું બોલું ને મેડમ. હા તમે પ્રફુલભાઈ આની પહેલા 5-6 દિવસ પહેલા આપણે વાત કરી હતી પ્રફુલભાઈ કે સર્વે કઈ રીતે થાય છે. સર્વે પહેલા જે તલાટી હતા ને એ તલાટી પહેલા વાવેતર લખતા હતા કે ભાઈ અહીં ડાંગરનું વાવેતર છે, એનું એક 6 નું હકપત્ર કાઢી અને એ કે અહીં કપાસનું વાવેતર છે, અહીં મગફળીનું વાવેતર છે, એ પ્રમાણે એ સર્વે કાઢતા હતા કે ભાઈ આ આટલા વીઘામાં આટલા ખાતાની અંદર આ વાવેતર છે બરાબર. એ પછી ગામ સેવક તલાટી બે થઈને એક આખું તારણ બનાવતા હતા અને એ પછી એને તાલુકામાં જિલ્લામાં મોકલાવતા હતા. અત્યારે તમે નહીં માનો, અત્યારે શું કરે છે પેલું ગોળ 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 ફરે ને હવા ઉપર કે એના ઉપર સર્વે કરે છે, ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર ઝીરો રિપોર્ટ ઉપર નથી કરતા. તમે જો સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લો બે એક જ છેડે છે બરાબર, તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ જિલ્લાની અંદર આજુબાજુના 2 ગામમાં વરસાદ પડ્યો હોય 5 ગામ તો સુરેન્દ્રનગર જિલ્લોને બાદ કરી નાખે છે, અમદાવાદ જિલ્લાને આપે છે. એવું ના હોય ભાઈ, તમને એના સર્વેના કાગળિયા મંગાવો, કયા ખેતરમાં શું નુકસાન થયું છે, કયા ખેતરમાં કેટલી ડાંગર થઈ. અત્યારે તમે એવું માનો છો ટપક પદ્ધતિ, ટપક પદ્ધતિની અંદર આટલો વરસાદ પડ્યો હોય કયો પાક ટપક પદ્ધતિ પાકે, ડાંગર વાતો ડાંગર પૂખી હોય અને આટલા ઢીચણ હોય પાણી ભરાણા હોય, હજુ 10 દિવસથી પાણી નથી ઉતરતા નરકાંઠા વિસ્તારમાં, તો ક્યાંથી તમારી ડાંગર પાકે? હજુ એને વરાપ લેવડાવી પડે, પાણી ઉતરે, પછી વળીને ખેડે, પછી વળીને ડાંગર પૂખે, પછી ખાતર નાખે, તો એમની હજુ 1.5 મહિનો થઈ જવાનો છે શરીર. બરોબર. ઓકે, હવે આપણે કેશોદની પરિસ્થિતિ શું છે ને ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે, શું માંગી રહ્યા છે તેના પર એક નજર કરી લઈએ, પછી ચર્ચાને આગળ વધારીશું. આ વખતે વધારે વધારે વરસાદ પડવાથી મગફળી ની અંદર 50% ઉત્પાદન નથી થાય એમ, 33% જ ઉત્પાદન થાય એમ છે. પછી દવા ખાતરો પછી બિયારણના ખર્ચ પછી મજૂરીના ખર્ચ એ બધું કાઢતા 33% જ ઉત્પાદનની અંદરથી પૈસા મળે એમ છે ખેડૂતને, બહુ જબરો નુકસાની જાય એમ છે. એટલે જો ખેડૂતને કાંઈ સરકાર સહાય કરે તો જ પોતી વરાય એમ છે. બાકી તો અત્યારે આ ઊભી એમાં પાંદડા લીલા છે એઠે કાંઈ છે નહીં. ખેતીની બાબતમાં જે સરકારે આંકડાને ધ્યાનમાં લઈ અને બમ્પર પાકનું ઉત્પાદન બહાર પાડ્યું છે એ ધ્યાનમાં લઈ વાતને આખી હકીકત એવી છે કે નવી માંડવી તો
થશે કે નહીં થાય એ 100% હે, પણ જૂની માંડવીની બજારે આજ 22,000 થઈ ગઈ છે, કેમ કે બમ્પર આંકડા બહાર પાડવાથી. પણ હકીકત એવું વાવેતરમાં કાંઈ ઉત્પાદન થાય એવી જોગવાઈ નથી. અને ખરેખર જો હિસાબ કરીએ તો ખેડૂતને આ સાલ જે રૂપિયાનું વાવેતર કર્યું છે એ મુજબ 50% પણ વળતર નહીં મળે. હું ખેડૂત તરીકે મારી પોતાની જાતે ખેતી સંભાળું છું. જે ખેડૂત પોતાની ખેતી જાતે કરતો હોય એને ખરેખર પાયાની ખબર હોય કે જૂનાગઢ જિલ્લાની અંદર અતિવૃષ્ટિથી આ વર્ષે શું નુકસાની છે. એસીમાં બેસીને વાતો કરનાર અને ખેતીની જમીનમાં ખેડૂત તરીકે કામ કરતો વ્યક્તિ એ બે પોતાના વિચાર રજૂ કરે અને પોતાની વાત રજૂ કરે ત્યારે જમીન અને આસમાનનો ફેર હોય છે. આ વખતે અતિવૃષ્ટિથી 170% જેટલો વરસાદ પડતા ઘેડ વિસ્તારની અંદર મગફળી સંપૂર્ણપણે નાશ થઈ છે અને માણાવદર અને જેવા વિવિધ તાલુકાઓમાં જ્યાં કપાસ વવાય છે ત્યાં કપાસ સંપૂર્ણપણે ઉભે ઉભો, અમારી ભાષામાં ઉભો કપાસ એટલે ટૂંકમાં બળી ગયો, નાશ પામ્યો. અને જે મગફળી બૈચી છે, જે પાંદડાથી લીલી દેખાય છે, એની અંદર ઉત્પાદનમાં 50% કાપ પડવાનો છે. સરકાર અને સરકારના મળતિયાઓ મગફળી બમ્પર પાક થવાના આંકડા જાહેર કરે છે ત્યારે એને એ ખબર નથી કે ખરેખર આ વર્ષે વધુ વરસાદથી વાનસ્પતિક વૃદ્ધિનો ગ્રોથ થતા એઠે મગફળીની શું પરિસ્થિતિ છે. હવે આ કેશોદના ખેડૂતો શું કહી રહ્યા છે આપણે એ સાંભળી લીધું. સરકાર પાસે એમની અપેક્ષા છે, પરંતુ સરકાર જે કરી રહ્યું છે એની પાસે એને સંતોષ નથી. હવે શૈલેષભાઈ, એમની પાસે બીજો રસ્તો કયો છે? શૈલેષભાઈ પરમાર. ખેડૂતની વેદના છે, અત્યારે જે વરસાદ માનો કે આવ્યો છે તેના કારણે મગફળી, કપાસ, બાગાયતી પાકો માનો કે કેરી છે કે દાડમ છે કે કોઈ પણ પાક છે એમાં તકલીફ થઈ છે. તરબૂચના પાકમાં પણ તકલીફ થઈ છે. હમણાં વાત કરતા હતા ભરૂચ અને એના આસપાસના વિસ્તારમાં કેળના પાકમાં પણ તકલીફ થઈ છે. અમે સ્વીકારીએ છીએ કે ભાઈ અત્યારે જે કુદરત આપણી ઉપર રૂઠ્યો છે અને જે પ્રકારે વરસાદ અતિશય વરસાદ થાય છે એ અતિશય વરસાદના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિને પહોંચી વળવાનો સરકાર ખૂબ જ પ્રયાસ કરી રહી છે. પણ એમ છતાં પણ ક્યાંય પણ કોઈ અધિકારી કે કોઈ સર્વે કરવાવાળા જે બાગાયતી અધિકારી છે કે કૃષિ અધિકારી છે કોઈ પણ કાંઈ ગફલત કરશે અથવા તો ભૂલ કરીએ છીએ તો એના માટે પણ અમે એમના ઉપર પણ પગલાં લેવાના છે. પણ આખરે જે વાત છે, વરસાદ જેટલો અનરા ધાર આવ્યો છે, સાંબેલા ધાર આવ્યો છે, બારે મેઘ ખાંગા થયા છે, એટલા માટે અમે કહીએ છીએ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, ખેતરોમાં પાણી ભરાયા છે. હમણાં વાત કરતા હતા કે અમારા ખેતરમાં પણ પાણી ભરાણો છે અને વધારેમાં વધારે વરસાદ આવ્યો છે. એટલે બિયારણ જ્યારે વાવ્યું હતું ત્યારે પણ વરસાદ આવ્યો, ખાતર છાંટવાનું હતું ત્યારે પણ વરસાદ આવ્યો અને પાછું ખાતરમાં પણ નકલી ખાતર ને આ બધી પરિસ્થિતિઓ પણ થઈ હતી અમે જાણીએ છીએ. દવામાં પણ નકલી દવા એ પણ અમે જાણીએ છીએ ને એના ઉપર પણ પગલાઓ લીધા છે. મજૂરીનો ખર્ચ થાય છે એટલે તો કહીએ છીએ MSP જે છે ને, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ, એમાં C2+15, C2+15, C2 એટલે પડતર ભાવ ને 15 એટલે એને આપીએ છીએ. એટલે એ પ્રકારનું મિનિમમ MSP ગણતરી થતી હોય છે ને કેન્દ્ર સરકારે MSP કમિટી પણ જાહેર કરી છે 5 સભ્યોની ને એ સભ્યો નિર્ણય લેતા હોય છે. અમે ફરીથી કહીએ છીએ કે અમારી કંઈ ભૂલ હોય, મિસ્ટેક હોય તો અમે સ્વીકારીએ છીએ. પણ આખરે 11-12 જેટલા પેકેજ આપ્યા છે એ સરકાર માટે જ આપ્યા છે. આ સરકાર છે એ ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે ખેડૂતોને જ્યાં સબસિડીની જરૂર હોય ત્યાં સબસિડી આપીએ છીએ, જ્યાં રોકડી રકમની જરૂર હોય ત્યાં કિસાન સન્માન નિધિ આપીએ છીએ, જ્યાં સહાયની જરૂર હોય તો ઓજારોથી સહાય આપીએ છીએ, જ્યાં તાલપત્રીની જરૂર હોય, જ્યાં દવાની જરૂર હોય તો દવા આપીએ છીએ. પરંતુ એ યોજના છે ને એ અંત સુધી પહોંચતી નથી, ખેડૂતો પાસે નથી પહોંચતી, એ પણ એક મોટો સવાલ ઉભો અહીં થાય છે. ખેર, આપણે શૈલેષભાઈ ઠાકર, હું તમારી પાસે જ આવી રહી છું. તમે એક વિરોધ પક્ષના કાર્યકર્તા છો, વિરોધ પક્ષ તરીકે તમે સરકાર પાસેથી ખેડૂતો માટે શું અપેક્ષા રાખી રહ્યા છો અને અત્યારે જે સરકાર સર્વે કરી રહી છે એનાથી એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અમે તો જગતતા જે ખેડૂત જે ખેતી કરે છે, જે અન્ન ઉગવે છે, અન્ન ખવડાવે છે, એના માટે તો અમે ભગવાનને અને આ સરકારને કહીએ છીએ કે બને એટલું ખેડૂતને આપો એટલું સારું. એક ખાલી નાનું ઉદાહરણ આપી દઉં કે આપણે ઘરમાં તમે દાળ બનાવતા હશો, દાળ ભાતની દાળ બનાવો છો, એની અંદર દાળની અંદર લીમડો નાખીએ છીએ અને જ્યારે દાળ તૈયાર થઈ જાય અને જ્યારે વાટકીમાં મૂકો છો ને ત્યારે એ લીમડાના પાંદડા છે ને તમે બહાર કાઢી નાખો છો. એ રીતે ખેડૂતને તમે જે હાલત કરો છો ને, કારણ કે સ્વાદિષ્ટ તો ખેડૂતે સ્વાદિષ્ટ તો તમને બનાવી દીધા કોટ આપીને,
એટલે પછી લીમડાની જયારે જરૂર નથી ને ત્યારે સ્વાદિષ્ટ બની ગયા પછી, એટલે ડાળ માંથી લીમડો જેમ બહાર કાઢો છો ને એવી રીતે ખેડૂત ને તમે બહાર કાઢો છો, એ હાલત છે આ ખેડૂત ની. બિલકુલ. હવે પ્રફુલભાઈ તમે મને સમાપનમાં એ કહો, આખી ચર્ચા આપણે કરી લીધી, ખેડૂતોની શું પરિસ્થિતિ છે અત્યારે, કઈ રીતની એ વળતરની માંગ કરી રહ્યા છે, પણ આ બધા વચ્ચે હવે કુદરત એક તરફ વિફર્યું છે અને સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી એ લોકોને, તો અન્ય રસ્તો ખેડૂતો માટે હવે શું બચે છે મારે એ સમજવું છે અને દર્શકોને પણ એમાં જ રસ છે. અન્ય રસ્તો શું બચે છે પ્રશ્ન બહુ સારો છે. હવે આપણે આખોય જે વાતાવરણ ઊભું થયું છે એનો અભ્યાસ કરીએ તો ક્લાઇમેટ ચેન્જની અને ગ્લોબલ વોર્મિંગની આ અસર છે. આખું ઋતુચક્ર આપણું છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે. તમે જુઓ કે શિયાળાની અંદર આ વખતે ખૂબ જ ઠંડી પડી હતી, નહીં તો આપણા ગુજરાતમાં એક કે બે રાઉન્ડ આવતા હોય છે ઠંડીના, બાકી બેઠી ઠંડી તો બંધ જ થઈ ગઈ છે. ને બે રાઉન્ડ ક્યારે આવે કે ઉત્તર ભારત અને હિમાલયમાં બરફ પડે ત્યારે હવા આવે ત્યારે આપણે ઠંડી આવે, એને બદલે આ વખતે શિયાળો લંબાયો હતો. આગળ જાઓ તો ઉનાળો પણ એટલો જ તપ્યો હતો કે ઉનાળાની ગરમી આ વખતે સખત હતી, લોકો ત્રાસી ગયા હતા કે ઉનાળો જાય તો સારું. એટલું જ આ ચોમાસામાં થયું કે ચોમાસામાં વરસાદ બહુ થયો. એટલે આખી ઋતુચક્ર ડિસ્ટર્બ છે અને ઋતુની જે કાર્ય પદ્ધતિ છે એની આખી એક પેટર્ન બદલાઈ છે. એટલે વૈજ્ઞાનિકો અને સરકારે વૈજ્ઞાનિકોને આગળ કરી, જે કૃષિ વૈજ્ઞાનિકો છે, જુદી જુદી યુનિવર્સિટીઓ છે, એ લોકોએ આની બાબતમાં ખૂબ જ સંશોધન કરવું પડશે. અને આપણી જે પાક અને ખેતીની જે વર્ષોની પરંપરાગત ખેતી છે એમાં પણ ચેન્જ લાવવો પડશે કે ભાઈ વધુ વરસાદ પડે તો આના બદલે આ પાક વાવો, કે અહીંયા ઓછો વરસાદ પડે છે તો પાકની આખી પેટર્ન બદલવી પડશે. અને ગ્લોબલ વોર્મિંગની જે કુદરત સાથે ચેડા બંધ કરો એ જે સ્લોગન છે એનું બરાબર પાલન કરવું પડશે. આપણે આ દરિયા કિનારાથી ચેરના જે ઝાડ છે એને કાપી નાખીએ છીએ, એના કારણે શું થાય છે કે દરિયો વિસ્તરે છે, એટલે આખા જે વાદળાઓ ખેંચાઈ આવવાની પદ્ધતિ આખી અનલીલોને આ જે વેક્યુમ ઊભો થાય છે એને કારણે જે વાવાઝોડું ઊભું થાય છે ને એમાંથી આવે છે. તમે આપણે જે છે ને એ કુદરત સાથે ચેડા બહુ કર્યા છે. આજુબાજુના જે દરિયાની આજુબાજુના જંગલો કાપી નાખ્યા છે, નદીની આસપાસના વૃક્ષોના કાપી નાખ્યા છે, એ બધ અને જાને ત્યાં આપણે ખનીજની મેળવવા માટે ખોદકામ કરી નાખ્યા છે. આ બધી જ બાબતોની કુદરત ઉપર અસર થયેલી છે અને એની આ અસર છે. એટલે આખી પેટર્ન ચેન્જ કરવી પડશે. બીજી વાત એ છે કે ભાવની, કે જ્યારે ખેડૂત આ વસ્તુ લગભગ દરેક ડિબેટમાં કહેતો હોઉં છું કે ખેડૂતના ઘરમાં જ્યારે પાક આવે ને ત્યારે એના ભાવ સે તળગે બેસી જાય, અને એ જે પાક છે એ બજારમાં જતો રહે તો ત્રણ જ મહિનામાં ભાવ અપ થઈ જાય. એનો અર્થ શું થાય કે ખેડૂતના ઘરમાં જ્યારે પાક એણે ખૂબ મહેનત અને મોંઘી ખેતી દ્વારા એને જે પાક મેળવો, ત્યારે માની લો કે એને ઘઉંના ભાવ છે એ બોરીના 5000 થઈ ગયા. હવે એ જ ખેડૂતને 3 મહિના પછી એ વેપારીને ત્યાં જો એ લેવા જશે તો એણે જે 5000 વેચ્યું હતું એ જ એણે 8 કે 10 હજારે ખરીદવું પડશે. પહેલાંની 12 મહિનાની મહેનત, 12 મહિનાનો ખર્ચો એની સામે નહિવત વળતર. પેલા વેપારીએ માત્ર 3 મહિના સંગ્રહ કર્યો, એની પાસે પૈસા હતા, એની પાસે ખરીદ શક્તિ હતી, અને એને 3 જ મહિનામાં કોઈ પણ ઠંડા છાંયે બેઠા બેઠા એના ગોડાઉનમાં પડ્યું રહ્યું અને એને ડબલ નફો મળી ગયો. આ જે વિરોધાભાસ છે આ બાબતનો પણ શૈલેષભાઈ સરકારે અભ્યાસ કરવો પડશે, સરકાર સુધી પહોંચાડજો કે ખેડૂતોને ક્યાં અને કેવી રીતે અન્યાય થાય છે. એટલે જો અને ખેડૂત આ નથી સમજતો, એવું નથી કે મારી 12 મહિનાની મહેનતના મને 5000 મળ્યા, પહેલાંના 3 મહિનામાં રોકાણ ઉપર 5000 વયા વગર મહેનતે, તો આ જે વિરોધાભાસ છે ને એ ખેડૂતને બહુ આંચકો આપનારી બાબત છે. અને જેમ મેં અગાઉ કહ્યું કે પેટર્ન બદલવી પડશે, એમ આ ખેડૂતના પાકની ખરીદ વેચાણની પેટર્ન પણ બદલવી પડશે. ને નહીં બદલો તો ખેડૂતને ખેતીમાં રસ જ નહીં રહે, કેમ કે ખેતીની જમીનનો જે ભાવ છે એનું વ્યાજ પણ એની 12 મહિનાની મહેનત પછી નથી આવતું એની હાથમાં. ખેડૂત એવી ગણતરી નથી કરતો હોતો, એટલે એ જ્યારે આવે કે મારા ઘરની અંદર 5 લાખના
કપાસ આવ્યો અને 2.5 લાખની મગફળી આવી, એ 7.5 લાખ, પણ 7.5 લાખ મેળવતી વખતે એના આખા કુટુંબે 12 મહિના સુધી એમાં મહેનત કરેલી હોય છે. એક કુટુંબના 7 સભ્યો, 7 સભ્યની લેબર જ છે એટલે, અને એ જ્યારે ગણતરી કરવા બેસે ત્યારે એને ખેતીમાંથી રસ ઉડી જાય છે. ખેતીમાં અત્યારે લોકોનો રસ ઉડતો જાય છે, બહુ જ ઓછા લોકોને રસ રહ્યો છે. એ જળવાઈ રહે એ માટે પણ સરકારે પ્રયત્નો કરવા પડશે. અને સૌથી મોટી વાત એ છે કે જે કૃષિ યુનિવર્સિટી છે એની રિસર્ચની કામગીરી અત્યંત મંથર થઈ ગઈ છે. એને નવા બિયારણ શોધવા પડે, નવી એની પદ્ધતિઓ શોધવી પડે, નવા પેસ્ટિસાઇડ શોધવા પડે, નવા રાસાયણિક ખાતરો શોધવા પડે, નવા ખેતીના સાધનો શોધવા પડે, પશુપાલનના ધંધાને વેગ મળે એ માટે પશુપાલન સાથે બાબતો છે એમાં એણે નવી નવી શોધ કરવી જોઈએ. અને કૃષિ યુનિવર્સિટીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપે છે પણ સરકાર એની પાસે હિસાબ કેમ નથી માગતી કે આમાંથી તમે કેટલા રિસર્ચ કર્યા? નવા કોઈ રિસર્ચ થતું જ નથી. છેલ્લા કેટલાય વર્ષોથી રિસર્ચ ઠપ થઈ ગયું છે, અગાઉના વર્ષોમાં એ થતું હતું. આ બધી જ બાબતોનો સરવાળો એ છે કે ખેડૂત પણ સુખી થઈએ અને સમાજ પણ સુખી થાય અને આ જે વ્યથા ભોગવવાની આવે છે એનો અંત આવે. બિલકુલ. હવે બંને શૈલેષભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. દરેક કુદરતી આફતમાં સર્વે કરવામાં આવે છે પરંતુ તે સર્વે પ્રમાણે ક્યાંક વળતર ન મળતા હોવાના આક્ષેપ સતત અને દર વખતે સરકાર સમક્ષ થતા હોય છે અને એ આક્ષેપો છે તે ખેડૂત આગેવાનો કરતા હોય છે અને આ જે કિસાન સંઘના મોરચો હોય છે ને તે કરતું હોય છે કારણ કે તે નરી વાસ્તવિકતાથી તે પોતે પરિચિત છે, ત્યાંની સ્થાનિક લોકો છે તેની સાથે તે જોડાયેલા છે એટલા માટે તે આવા આક્ષેપો કરી રહ્યા છે કારણ કે નરી આંખે જોયેલી વાસ્તવિકતા એ લોકો દર વખતે જોતા હોય છે. આ સાથે જ હવે સરકાર આજે વળતરની જે ખેડૂતોના પ્રશ્નો હતા તેને ખૂબ જ ઝડપથી સાંભળે અને ખૂબ ઝડપથી તેને યોગ્ય વળતર આપવામાં આવે તેવી આશા અને અપેક્ષા સાથે આજની ચર્ચાને અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.